ડીસામાં આજે સંગઠન તેમજ લક્ષ નામની સંસ્થા દ્વારા લવ જિહાદના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વધતી જતી લવ જિહાદની ઘટનાઓ અંકુશમાં આવે તે માટે બંધારણમાં સંશોધન કરવાની માંગ કરી છે. ડીસામાં સંગઠન એજ લક્ષ નામની સંસ્થાએ લવ જિહાદના વિરોધમાં બ્યુગલ ફૂક્યું છે અને દેશમાં વધતી જતી લવ જિહાદની ઘટના પર અંકુશ લાવવા માટેની માંગ કરી છે. સંસ્થાએ આવી ઘટનાઓ અટકાવવા માટે બંધારણમાં સંશોધન કરવાની માંગ કરી છે અને જે કોઈ હિન્દુ દીકરી વિધર્મી સાથે લગ્ન કરવા કે મૈત્રી કરાર કરવા માંગતા હોય તે દીકરીના માતા પિતાની લેખિતમાં સંમતિ લેવાનો કાયદો બનાવવાની વાત કરી છે. આ તમામ મુદ્દાઓને લઈ આજે સંગઠન એજ લક્ષ નામની સંસ્થાએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને સરકાર દ્વારા આ અંગે ગંભીરતાથી વિચારી તાત્કાલિક અસરથી કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરી છે.